સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુરતથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં બોગસ દસ્તાવેજો બનાવવામાં આવ્યા છે અને કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. 72 વર્ષીય કુરુસ પટેલે વાંધા અરજી નોંધાવી છે. આ કેસમાં મુકેશ અને જાકીરની ધરપકડ થઈ ચૂકી હતી, તો મુકેશ અને જાકીરની ધરપકડ બાદ આ મોટો ખુલાસો થયો છે. અઠવા પોલીસે અગાઉ 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હોવાની વિગતો પણ પ્રકાશમાં આવે છે, ત્યારે 2 લોકોની ધરપકડ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ બાદ સમગ્ર કેસ બાબતે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં એક મહિલા સહિત 4 આરોપીઓના નામ સામે આવ્યા છે. સ્મિતા શાહ, હિતેશભાઈ પાટવાલાની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ સૂરજ તિવારી અને કિરણ સોનારની પણ ધરપકડ કરાઈ છે. હિતેશ પાટવાલા RBL બેંકના બ્રાન્ચ મેનેજર છે. કિરણ સોનાર ICICI બેંકમાં ફરજ બજાવતા હોવાની વિગતો પણ અત્યારે પ્રકાશમાં આવે છે. સુરત તિવારી RBL બેંકમાં ફરજ બજાવી રહ્યા છે, ત્યારે સ્મિતા શાહે ખાતું ખોલાવવામાં મદદરૂપ બન્યા હોવાની વિગતો અત્યારે સામે આવી છે. તો સુરતનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં બોગસ દસ્તાવેજ બનાવીને કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા, ત્યારે અત્યારે આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.